سلسلے کلام کے کل رات کی مجلس سے اپنا اللہ تعالیٰ اندر پیش کروا مانگی رہیو چھے نیو ایک اتھ رات باقی رہی چھے اشرے محرم کی یہ رات اندر سبات پر بھول مانگی رہی نماز خدا نماز نا بارہ ماں خدا کی ڈرتا رہ جو فَإِنَّهَا عَمُودُ دِينُكُمْ اتلا مٹے کہ انماز تمہارا دین نو شوچے مائیو چھے انہی وات نے اپنے آگر وداری ہتی مولا علی علیہ السلام نے دخت مولا علی علیہ السلام نے جوزے محترمہ جناب فاطمہ الزہرا محمد پوزیشن مانگی جاؤ تاکہ پاتری چالیس منٹ تمہیں مانے ساتھ آپی شکو انہیں آپ کے اہلے بیت نو آہاں عظیم جی دیوس ہو چھے انہاں اندر سر بھی ساتھ بڑی انہیں فضائل منع کی بنے اہلے بیت نو آہاں عظیم جی منع بھی شکی کی جی حق چھے تو رسول خدا نے خدمت میں جاری فاطمہ تو زہرا سوال کریو کہ بابا جان جے لوگوں نماز نا اندر آغاز کری چھے نماز ماں ڈیل کری چھے انہیں نماز نے ہلکی سمجھے چھے ایوان لوگوں نے ماتے بابا آ دنیا نا اندر یا آخرت ماں تیوانا ماتے شو بلا نے شو عذاب چھے تو سید تین سائل عالمین نا سوال پر رحمت العالمین ایک مرتبہ جواب آپ پیچھے نے جواب قیامت سدی اپنا دلوں نہ اندر سل جنہیں کہوائے کہ اپنا دل نہ اندر نے دیواروں پر کترائے نے رکھو جوئے کرن کے اپنا انسان چھے ہمیں انسان نے وار وار یاد دیو رہو پڑے چھے ماحول پرکار ہوئے چھے دنیا نو کہ آ دنیا نی رنگینی ماں دنیا نے لاہو لاب نہ اندر جے اہم کام نماز سے انسان نہ اندر ڈیل کرنا گیا تو گئیو بیٹا چھو بداو گئی چھا دنیا ماں انہیں روک لی دیوانا ہوں سے اما ادھار نہیں ہوں تران بدائی بھی ایسے کہ جے مرد آو خطے نہیں چاک مرد چھے અને ત્રણ ભલાઈ હશે કે મરવા પછી આખિરતમાં જ્યારે ઉભો કરવામાં આવશે ત્યારે વિચાર કરવાનો છે કુલ મળી 15 ભલાઓનો એને સામનો કરવાનો છે તો કાલે 5 ભલાઓ આપની ખિદમતમાં પેશ કરી એક ભલા રહી ગઈ એક મુસીબત જે આ દુનિયામાં નમાઝ ને નઉઝબિલ્લા હલકી સમજનાર
અને નમાઝને ઢીલથી પડના આળસ કરના. છઠ્ઠી બલા રસૂલલ્લાહ એ કહ્યું એ છે કે જ્યારે ઇન્સાન નેકી કરશે આ દુનિયામાં એનો બદલો એનો અજર એનાથી આશા ન રાખે, એના નેકીનો બદલો મેળવવાનો જે છે અલ્લાહ સુબહાનહુ તઆલાથી કોઈ આશા ન રાખે, કારણ કે એવા ઇન્સાનનો નેકીનો બદલો અજર નથી મળવાનો. હવે આ વાત તો એવી છે કે ભલે ભલાને ગભરાટ થાય, આ દુનિયાના અંદર ઇન્સાન નેકીઓ પર નેકીઓ કરે અને ઉમેદ રાખે કે આનો અજર મળશે, અને રસૂલલ્લાહ એ કહે કે અગર નમાઝમાં ઢીલ કરી, નમાઝને હલકી સમજી તો કોઈ નેકીનો બદલો નહીં. તો એ હદીસ આપણા સામે એક કોબેલ કોબેલત માસીમા વરોદિદત રોદિદત માસીમા કબૂલ એ તમામ અમલ છે કે જેની નમાઝ કબૂલ થઈ, અને રદ એ તમામ અમલ થયા જેની નમાઝ રદ થઈ. તો આ છ બલાઓ ઇન્સાન દુનિયાના અંદર રોકડી મળશે, અને ત્રણ બલાઓ ઇન્સાનને એ વખતે મળશે કે જે વખતનું નામ છે સકરાતુલ મૌત, યાની મરતી વખતની બલા. ભાઈ સકરાતુલ મૌત જ બલાનું નામ છે. સકરાતુલ મૌત કે જ્યારે ઇન્સાનની રૂહ નીકળી રહી હોય ને એના શરીરમાં હોય એ વખતને એ સમયને એ ટેમને ઇસ્લામ કહે છે સકરાતુલ મૌત. અને સૌથી વધારે કઠણ, સૌથી વધારે મુશ્કેલ, સૌથી વધારે ભયજનક અગર કોઈ સ્થિતિ, અગર કોઈ પરિસ્થિતિ હોય ઇન્સાનના માટે તો એ સકરાતુલ મૌત ની છે. દોસ્તો તમે રિવાયતોના અંદર જુઓ, તમને જોવા મળશે કે ખુદ અઈમા અહલે બૈત અલૈહિમુસ્સલાતુ વસ્સલામ ચોથા ઈમામની દુઆઓ તરફ પણ અગર નજર કરીએ આપણે સહીફે સમજાવ્યા તો મૌલા સૌથી વધારે પરેશાન એ હાલતો પર થયા છે, એમાંની હાલત છે સકરાતુલ મૌત. આહ આહ કેવી રીતે જીવ જશે, પણ આ જીવ જે જાય છે આસાનીથી નથી જતો. તમે ઉલમાઓના મોઢેથી ખતીબોના મોઢેથી સાંભળ્યું હશે કે રેશમનું કપડું તારદાર કાંટાવાળા ઝાડ પર નાખવામાં આવે અને પછી કોઈ એને જોશથી ખેંચે. અલ્લાહ એ કપડું એની હાલતમાં બાકી નહીં રહે દોસ્તો, કપડું શું થઈ જશે તાર તાર થઈ જશે. એ હાલત ઇન્સાનની ત્યારે જ હશે જ્યારે સકરાતુલ મોત હશે. જનાબ સલમાન ફારસી બીમાર થયા બરાબર સાંભળજો, સકરાતુલ મોત ની હાલત પછી આગળ વધારે. જ્યારે બીમારી વધી ગઈ તો જનાબ સલમાન ફારસી ની અલ્લાહના રસૂલની એ વાત યાદ આવી કે સલમાન કબ્રસ્તાનમાં જજો, કબ્રસ્તાનના મુર્દાને સલામ કરજો, કોઈ મુર્દો જવાબ આપે તો સમજજો કે મોત બાજુમાં છે. બરાબર સાંભળે છે. સલમાન એટલે ઉપાડીને લઈ ગયું કબ્રસ્તાનમાં પહોંચે, પહેલી સલામ કરી જવાબ ના આવ્યો, બીજી સલામ કરી જવાબ ના આવ્યો, ત્રીજી સલામ કે ખુદારા કોઈ તો જવાબ આપે, એક કબર ફાટી, એક મુર્દો ઉભો થયો. અને એક મુર્દો ઉભો થવા પછી કહીએ સહાબી રસૂલ તારા ઉપર પણ મારા. હવે સલમાન ની ગુસ્તગુ એ મુર્દાના સાથે, જનાબે સલમાને કહ્યું ભાઈ તો પહેલા બતાવો જન્નતી છે કે જહન્નમી. કહ્યું સલમાન અલ્હમ્દુલિલ્લાહ હવેથી હું જન્નતી છું, મતલબ કે કોઈ ટેમ પસાર કર્યો એને ગુનાહોથી પાક થવા માટે અઝાબ ચાલ્યો
જનાબે સલમાને કહ્યું કે જરા એ તો બતાવો કે મોત કેવી રીતે આવે. એ મુર્દાએ કહ્યું, સલમાન અગર સવાલ કર્યો તો દિલ પકડી સાંભળો. મારી કોઈ વખતની નમાઝ રોઝા પાબંદ ઇન્સાન કોઈ વખત થતું છે નથી, પણ તેમ છતાં પકડતો હતો. નાનો વેપારી હતો, કોઈ દિવસ મારો ખાતો નથી. વેપાર બિઝનેસ મારો ચોખ્ખો હતો, થોડો બનતો થોડામાં ખુશ ના. પણ સલમાન એક સમય એવો આવ્યો કે બુઝુર્ગીની હાલતમાં બીમારી વધી ગઈ, અને જ્યારે મારી બીમારી વધી હવે કોઈ સમય ન હતો, કોઈ હકીમ ન હતા, કોઈ ડોક્ટર ન હતા કે જે મારો ઇલાજ કરી શકે. બીમારી લંબા પથારી ઉપર એ સમય આવ્યો કે જેને સકરાતુલ મોત કહે છે સલમાન. જ્યારે મોતનો સમય નજદીક આવ્યો તો સલમાન મલિકુલ મોત મારા સામે આવી અને ઉભો રહી ગયો. એ આસમાનથી લઈને જમીન સુધી લટકતો હતો, એના પગ જમીન ઉપર હતા ને એનું માથું આસમાન ઉપર. એ બિહાર સુરત ચહેરો બિહારનો ઉડર બિહારમાં પૂછ્યું, કોણ? તો કહ્યું, હું મલિકુલ મોત તરીકે રૂહ લેવા. પછી સલમાન સાંભળ, સકરાતુલ મોત અને તકલીફ. આ દુનિયાના અંદર જે તમોને હું આવ્યા છે ને, કુલ્લુ નફસી ઝાઇકતુલ મોત. ચાખવાનું છે, જેટલું મીઠું ચાખવું હોય મીઠા ચાખવાનો શબ્દ છે ને, ટેસ્ટ એ આપણા ઉપર છે. કડવો પણ આપણે બનાવી શકીએ છીએ, તીખો પણ આપણે બનાવી શકીએ છીએ, મીઠો પણ બનાવી શકીએ. આ માલ થકી કહ્યું સલમાન, એને હાથ ફેરવવાનું શરૂ કર્યું, એનો ઈશારો થયો. એવું મહેસૂસ થતું હતું કે શરીરના હર રગ, શરીરની હર રગને કોઈ કાતરથી કાપી રહ્યું, અને એ રગો કપાતા કપાતા સલમાન મને ભાન ન રહ્યું. એટલી તકલીફ, એટલી આહોદારી, એટલું બધું જેને કહેવાય દર્દનાક મંજર. સલમાન સકરાતુલ મોત ખુદા કોઈને પણ એવો ભારે ના આપે. એ સકરાતુલ મોત નું એક નાનકડું દાખલું. હવે વિચાર કરો કે એક તો આટલું સખત, હવે એના અંદર સખત એના માટે કે જે ઇન્સાન નમાઝ પ્રત્યે અપશબ્દો બોલતો, હલકી સમજતો. રસૂલલ્લાહ એ કહ્યું 3000 એ વખતે જયારે સકરાતમાં આ હાલત ના છે, તમે ધ્યાન મારે, ન બાપ ન માપ ન હકીમ ન ડાક્ટર ન બચ્ચા ન ઓલાદ, તમે તનહા બિસ્તર, કોઈ નહીં આવે. ઈ હાલતના અંદર નમાઝને ઢીલથી પડનાર, આળસથી પડનાર, અને નમાઝને ખુદાના ખાસ્તા હલકી સમજનાર માટે પહેલો હઝાબ. રસૂલલ્લાહ કહે છે કે એ ઇન્સાન દુનિયાથી બેઇજ્જત થઈને ઉઠશે. ખુદાએ ઇજ્જતના પડદાને ચાર કરશે, દુનિયામાં ઇજ્જત નહીં. કોણ છે જે આ મજમા અંદર બેઠું છે અને એના દિલમાં એમ ખ્યાલ હોય કે એની ઇજ્જત ના રહે? બરાબર, હરેકને ખબર છે ને કે એની ઇજ્જત બાકી રહે. દોસ્તો નમાઝ મઢી ન કરજો, બીજો પડતા વખતે આ દુનિયાના અંદર ભૂખની હાલત એટલે ભૂખનો સખત અહેસાસ થશે, બરદાશ્ત નહીં કરી શકે. આ તકલીફોના અંદર આ બીજી તકલીફ, ત્રીજી તકલીફ સાંભળી લો,
રસૂલ અલ્લાહે કહ્યું આખી દુનિયાના દરિયાનું પાણી એને પીવડાવવામાં આવશે તેમ છતાં એ તરસ્યો આ દુનિયાથી મરશે. પહેલા કોઈ ખેલ તમાશાની વાત નથી, આ કોઈ જોશ કે કોઈ સ્ટોરી નથી. અમીન રસૂલના મોઢેથી અમાનતના શબ્દો છે. આજથી અહદ કરો, દિલને મજબૂત કરો કે એ સમય કે જે સમય કોઈને આપણું હશે એ સમયની તૈયારી કરવા માટે સૌથી પહેલી વસ્તુ નમાઝ છે. આ બરાબર નજર આ દિલના અંદર રાખી દો. હમણાં તેની અંદર ફૂટબોલનો મેચ આવી રહ્યો છે, હમણાં જીદાને લત મારશે, બોલ ઉડશે. 10 મિનિટ બાકી છે, અડધી કલાક બાકી છે. શું કરશે ઇન્સાન? હજી તો સમય 12:05 થયો છે, કદાચ તો 6 વાગે થવાની છે. વાર ના જો 6 વાગે અવલે વાત ઇન્સાન અલ્લાહના માટે ઉભો થાય એની જગા અલગ છે. આ દુનિયા તો જરૂર તમારા પર પકડશે, છે જ દુનિયાનું નામ. પડી વખતે જ્યારે અલ્લાહ અકબર ની આવાજ આવે, અલ્લાહ તું મહાન છે, બાયડી મહાન નથી, બચ્ચા મહાન નથી, તેલના પ્રોગ્રામ મહાન નથી, મારો વેપાર મારો પૈસો મહાન નથી, અલ્લાહ અકબર ફલસફો જે છે બધું આ દુનિયામાં બસ ખુદા તું મહાન. જ્યારે દિલથી મહાન કહેશો તો કઈ વાત સમજાવવાની જરૂર. ચાલી જશે, એની સારામાં સારી ગાડી ઘરે લઈ જશે,
મહિલા ઘરે રહી જશે, બાયડી ઘરે રહી જશે, બચ્ચા ઘરે રહી જશે, બેંક એકાઉન્ટ બેંકમાં રહી જશે, કાંઈ નહીં હોય. કફન પહેરીને સૂતો હશે, અલ્લાહ ઉઠાડશે. ઉઠ, કઈ વાત ઉપર ઘમંડ હતો તને? આ દુનિયાના અંદર આટલી આટલી નેમતો આપવા બાદ તું કયા ટેમ પર આવી મારા સામે મારો સજદા લઈ શક્યો છે? તંગ કરવામાં આવશે. જો ખુદાના ખાસ્તા ચાલતા ચાલતા જમીન ઉપર કોઈનો પગ તમારા અંગૂઠા ઉપર આવી જાય, કેટલી તકલીફ થાય છે? મોઢામાંથી લાળ પડી જાય છે કે નથી પડતી? એક નાનકડો શરીરનો એક ભાગ થોડીક વારના માટે દબાઈ જાય તો ઇન્સાન બરદાશ્ત નથી કરતો. તે ફિશારે કબરમાં તો શરીરના એક પાસે બીજી પાસેના અંદર આવી જશે, એટલી કબરની ભીડ છે. એનું નામ છે ફિશારે કબર. કહ્યું એ ફિશારે કબ્ર ના માટે બે નમાજી તૈયાર થઈ જાય. નમાજ ને અહેમિયત નામ ના તૈયાર થઈ જાય. રસૂલલ્લાહ કે ત્રીજો ચાર સામર કબ્ર એટલા પર ખુદા બસ નહીં કરે. કબ્ર ના અંદર કોઈ પણ પ્રકારનું નૂર નહીં ઉઠે. કબ્ર એ તારીખ અંધારી બનાવી દેશે. ભાઈ થોડીક વારના માટે જીરામાં ઉભે થાય દુનિયામાં મારા જવા માટે તો નફુઝી ગોતે. કબરના અંજવાસ માટે શું તૈયારી કર્યા? એક થોડીક વારના માટે લારીમાં તો કેટલા મહિના કેટલી વખત આવ્યો? બીજી વખત એક સેકન્ડ માટે ખોરાક ઉભે રહ્યો. પણ કોઈ વખત ખોરાક ઉભે થાય બંધ કરી અને બેસજો બે મિનિટ ઇમાજિન કરવા માટે. ચાર તરફ દરવાજા શાઉન્ડરના બંધ કરજો, કુરા કુપે કરજો, અંધારું કરજો, બે મિનિટ બેસીને વિચાર કરજો કે આજ હાલતમાં બરઝખમાં કયામત સુધી રહેવું પડે, એનવરડી તો કેટલી તકલીફ પડશે. આ દુનિયાને અંદર અહેસાસ કરો. આ અહેસાસ તમારા દિલને જીવતો કરશે. આ અહેસાસ તમારા રૂહને જીવતો કરશે. આ અહેસાસ તમારા અંદર પડેલા ગુનાહના પડદાઓને હટાવશે. ત્રીજો અઝાબ અલ્લાહ સુબહાનહુ તઆલા કબરને અંધારાથી ભરશે. અને હવે નવા ત્રણ અઝાબ આખિરત માટે તૈયાર હતા. આખિરત મહેશર મેદાન જ્યાં એક દિવસ 50,000 વર્ષ કરતા પણ લાગુ સુરજ નેઝા પર ઇન્સાનની જબાન તરસના કારણે બહાર નીકળતી હશે. એ મહેશરના મેદાનનો મંઝર હશે. હવે વાર ત્રણ અઝાબ લેવા માટે તૈયાર હતા. આદમ થી લઈ કયામત સુધી આવનારા તમામ ઇન્સાનો ઉભા હશે અને હર એક એ મંઝર ને જોઈ રહ્યા છે. એવા ઇન્સાન ને કે જે નમાઝ ને હલકી સમજી છે, ચહેરાના બલ થી તમામ મખલૂક જોશે. અલ્લાહ અકબર. તમે એક એક ચીજ ઉપર વિચાર કરો. કોણ નહીં હોય મહેશરના મેદાનમાં?
કોના કોના સામે જલીલ થશે ઇન્શા બીજો અગર જ્યારે અલ્લાહ એ ઇન્સાનને હિસાબ અને કિતાબ માટે ઉભો કરશે હિસાબ અને કિતાબની મંઝિલ એક વાક્યો પેશ કરી ચૂક્યો છું કયો જનાબ સલમાન ને અબુ ઝર હિસાબ અને કિતાબ કોઈ નંદી મંઝિલનું નામ નથી રબ્બના આમિલના બિફઝલિક વલા તુઆમિલના બિઅદલિક ચોથા ઇમામ ની દુઆ આપણે નમાઝ માં પડીએ છીએ એ અલ્લાહ જ્યારે તો મારો હિસાબ અને કિતાબ લે તો તારા અદલ થકી ના લેજે તારા ન્યાય થકી ના લેજે તારા ફઝલ થકી લેજે તારી રહેમાનિયત થકી લેજે નહીતર અમો એટલી એટલા કપાબ નથી કે અમારા અમાલ ને અવતારી બારગાહમાં લઈને ઉભા થઈ શકે કઈ એવા ઇન્સાન ના અમલ ને હિસાબ ને કિતાબ ને અલ્લાહ સખ્તી કરી છે અને જ્યારે એની સખ્તી દુઆએ કુમેલ ના કરશે કે ખુદા જ્યારે તારી સખ્તી આવશે તો પછી કોણ છે સખ્તી માંથી છુટકારો દેવામાં વિચાર કરો ત્રીજો અદાબ કયું ત્રીજો અદાબ બે નમાઝી નમાઝ હલકી અને નમાઝ ટેમ સરના પર ના માટે અલ્લાહની રહમત ની નજર ની બંદા ઉપર નહીં થા દુઆએ કુમિલ માં આ પાછી લીટી પડે છે કે અલ્લાહ અગર તારી રહમત અને કરામત ની નજર થી દૂર રહેવાની કેમ બંદો બરદાશ્ત કરશે આપણે છે આપણે જયારે અલ્લાહ ની નજર કરમ કોઈ બંદા થી ઉઠી જાય પછી કોણ છે એ અઝાબ થી ઇન્સાન ને છુટકારો લેવો દોસ્તો આ દુનિયા ગુજરગાહ છે હંમેશા મગજમાં રાખો એક સમયના માટે આપણને અહીંયાથી મોકલ્યા છે મુસાફિર છે નીકળી જવાનું છે અને પછી આ તમામ ચીજોનો હિસાબ દેવાનો છે એમાં સૌથી પહેલી નમાઝ અગર કોઈ ઇન્સાનના મગજમાં એમ સમજતો હોય કે હું જે કરું છું કોઈ જોવાવાળો નથી હું જે કઈ બોલું છું હિસાબ દેવાવાળો નથી હું જે કઈ અમલ કરું છું એનો કઈ લખવાવાળો નથી તો ગલત ફેમીમાં છે નહજુલ બલાગામાં મૌલાના કોલને ક્યાં મૂકશું કે જ્યારે ઇન્સાન આખિરતમાં ખુદા પાસે હિસાબ લઈ રહ્યો હશે ત્યારે ઇન્સાન કહેશે યા અલ્લાહ ગુનાહ ક્યાં કર્યો છે કે મારા જેવા જુટલા બને છે હંમેશા ખુશી છે તું મને કે તમે આ કર્યું ના જુઠા જવાબ છે અલ્લાહ ફિતરતને જાણે છે જ્યારે આખિરતમાં ઇન્સાન કહેશે ખુદા ગુનાહ ને તો કહી દો વાહ આગળ એક મોટી સ્ક્રીન લગાવી છે સ્ક્રીન કે છે પડદો તમારી ને મારી ડિસ્કેટ્યુર એના પાસે છે 40 50 60 વર્ષ જેવા દુનિયામાં કર્યું છે બોલું શું કામેલા સુર્યાજ સીસીટીવી બે લાગેલા છે આજે કોન્સેપ્ટ દુનિયામાં આવ્યો અલ્લાહ તો ક્યારે કોન્સેપ્ટ મૂકેલો છે યાર અલ્લાહ ને તો કહેજો પ્લેન ઉપર તો ના દુનિયા જોશે તો ના અહીંયા બેસી પડે ફિલ્મ હાલ છે વિચાર કરો માં આપણી ઊભી હોય બાપ આપણો ઊભો હોય દીકરો આપણો ઊભો હોય દીકરી આપણી ઊભી હોય કાયનાત ઊભી હોય ને ગુનો અલ્લાહ બતાવશે કેવો મંઝર હશે કેટલો જલીલ અને રુસ્વાતા છે ઇન્સાન તો હંમેશા કોશિશ કરો આ દુનિયામાં આજની રાતનો પૈગામ જ છે દોસ્તો કે આ દુનિયાના અંદરથી ગુજરીને જવાનું છે પણ એ ગુજરવા મોર એક અમલ છે જેનું નામ નમાઝ છે એને નથી મૂકવા જે નમાઝ ના ખાતર
આપો અને હું અહીંયા કાળા કપડા પહેરીને બેઠા છું. લોકો આઝાદારીની નમાઝને મેળવે છે કે આઝાદારીથી તો નમાઝ શુકાવી, નમાઝ તો આઝાદારી શુકાવી. એ લોકો ગલત ફેમીમાં છે. આજે દુનિયાના અંદર તમે અને હું જે આઝાદાર છે, અગર આઝાદારી કરી રહ્યા હોય તો કોઈ હુસૈન નો સાચો આઝાદાર બે નમાઝ નથી હોઈ શકતો. હુસૈન નો માતમ કરનાર નમાઝ ને હલકી નથી સમજી શકતો. અલી અકબર નો માતમ કરનાર કોઈ નવજવાન નમાઝ ને અલી અકબર ની અઝાન સમજીને તર્ક નથી કરી શકતો. કરબલાનું મેદાન દર્શગાહો અને દર્શગાહ છે દોસ્તો. અલી અકબર જેના માટે તમામ બેઠા છે ને, એ નવજવાન નું નામ છે જે નમાઝ માટે અઝાન આપતા. આજે રૂવા બેઠા છે ને બરોબર, નવજવાન મારા સામે બેઠેલા છે. અગર જો તમારા દિલમાં થોડી બરાબર પણ અલી અકબર ના ગમ અને અલી અકબર ની મોહબ્બત હોય તો અઝાન જ્યારે આવે તો અલી અકબર નું છાતીના બરછીના ફળને યાદ કરજો કે આ બરછીનું ફળ એટલા માટે અલી અકબરે ખાધું છે કે આ અલ્લાહુ અકબર ની આવાજ રહી જાય અને એના માટે નમાઝ માટે અમે દોડો. ધ્યાનમાં રહે તમારા, જે વખત તમે દોડ્યા એ વખત સમજો કે અલી અકબર ના મિશન માં આપણે કામ કર્યું. જે વખત અલ્લાહુ અકબર ની આવાજ આપી સમજો કે મૌલા અલી અકબર ના મિશન ના અંદર આપણે ભાગીદાર છે. દોસ્તો આ દર્શગાહ છે, અલી અકબર ની આવાજ છે ને બે રાતો રહી ગઈ છે, આજની રાત કાલની રાત. અને આ બંને રાતો એ છે કે જેમાં હુસૈન ના બે પારે જીગર કરબલા ના મેદાન માં હુસૈન. અગર આ બે રાતો ના અંદર પુરુષો ને પેશ થયો મૌલા જે ગમ તમો કરો છો એ ગમ હું ન કરીશ. જેટલા બેઠા છો તમારા ઘરમાં ઓલાદ છે, મારી મા બહેનો બેઠી છે, એમના ઘરોમાં પણ જવાન દીકરા છે. હર મા પોતાના દીકરાને બહુ જ મોહબ્બત કરતી હોય છે. હર બાપ પોતાના દીકરાને કોઈ તકલીફ બરદાસ્ત નથી કરતો. આજે તમારા દિલમાં બાપનું દિલ છે, મારી મા બહેનોનું દિલમાં માનું દિલ છે. આજે મારી મા બહેનો જવાન બેટાની દુખિયારી માઓ મે લૈલાને તમને પુરસો પેશ કરવા. એ મારા ભાઈઓ, તમને આજે હુસૈન ઇબ્ને અલી જે બૂરે બાપ કરબલાના મેદાનમાં છે એને પુરસો પેશ કરવાનો. જો જો પુરસામાં કમી ન રહે જાય. કોણ અકબર સીરતમાં સુન્નતમાં જે રસૂલ ખુદા ની શબી હતો, જ્યારે રસૂલ ખુદા નો ઇન્તકાલ થયો તો ઇમામ હુસૈન, બરાબર ધ્યાનથી સાંભળજો, ઇમામ હુસૈન રસૂલ અલ્લાહ ની કબર ઉપર જાતા અને કબર ઉપર હાથ રાખીને દુઆ કરતા. શું દુઆ કરતા? યા રસૂલ અલ્લાહ, એ નાના મને તમારી ઝિયારત તો બહુ શોખ છે, નાના હુસૈન ખમી નથી શકતો. એવા બાદ ઇમામ હુસૈન કહેતા, નાના મને
એવો દીકરો ઇનાયત ફરમાવો કે જે તમારા શબ્દ અને તમારી સુરત નો હુસૈન ના ઘરમાં દીકરો પેદા થયો. જ્યારે દીકરો પેદા થયો રિવાયત લખી છે કે એનું નામ રાખવામાં આવ્યું અલી અકબર. અલી અકબર નામ રાખવા પછી કિતાબ લખી છે ઇમામ હુસૈન ના ઘરમાં જનાબે ઝૈનબ આવ્યા અને જનાબે ઝૈનબે આવીને કહ્યું એ ભાઈ હુસૈન, આમનો મોલુદ જે બાળક છે મારા હવાલે કર દો ભાઈ, આની પરવરિશ અને તરબિયત હું કરીશ. બસ સાંભળજો. તો ઇમામ હુસૈન કહ્યું બહેન ઝૈનબ, ખુશીથી તમે આની પરવરિશ કરો, પણ એ બહેન 18 વર્ષ તો જ્યારે આ જવાન થઈ જાય તો બહેન હું તમારા પાસેથી માંગી લઈશ. બહેન એ વખતે ઇજાજત આપજો. ઝૈનબ સમજી ન શકી કે હુસૈન શું કહેવા માંગે છે. ઉમ્મે લૈલા કહે છે કે અકબરની માં ગુસ્સો પેશ કરો. અલી અકબરની માં ઉમ્મે લૈલા કહે છે કે જ્યારે ઇમામ હુસૈન રાતમાં અંધારામાં ઉઠતા ત્યારે અલી અકબર ઘોડિયામાં. ઉમ્મે લૈલા કહે છે કે હું બે ચાર વખત જોયું કે ઇમામ હુસૈન ઘોડિયા પાસે બેસી જતો, અને બેસવાના બાદ અલી અકબરને ઘોડિયામાંથી ઊંચા કરતા અને છાતી ઉપર બોસો દેતા. ઉમ્મે લૈલા કહે છે જ્યારે આ મંજર હું જોયો તે ઉમ્મત અલા હુસૈન થી કહ્યું એ મારા વાલી વારિસ, અકબર ની છાતી પર રોજ બોસો કેમ લો છો? પણ હુસૈન ખામોશ રહેતા. ત્યારે ઉમ્મત ને કહ્યું એ હુસૈન, અકબર ની છાતી પર બોસો કેમ લો છો? ઇમામ હુસૈન કહ્યું લૈલા, એક વખત આ છાતી હશે અને ચાલી તો ને મેદાન આવતીકાલ રાત છે શબે આશૂર. શબે આશૂર માં ઉમ્મે લૈલા પોતાના ખૈમાના અંદર જવાન દીકરાની ખોળામાં માથું રાખ્યું છે. સાહેબ ઓલાદ છો ને તમે, આ દુઃખ ને તમે જોજો કે કેવું દુઃખ ઇમામોએ આપણા માટે ઉપાડ્યું છે. ઊંચી તાની ઝઈફી આવી ગઈ.
અને કે મોલાના મારો 15 વર્ષનો દીકરો હતો આવી રીતના ગુજરી ગયો તો એક વર્ષના અંદર ખમી ન શક્યો પાલ સફેદ થઈ ગયા તાળી સફેદ થઈ ગઈ હું કહું છું એ ભાઈ જરા તું કરબલાના તરફ તો નજર કા સુબહ નો બાજાર શહાદત ગરમ થયો જનાજાઓ પર જનાજાઓ આવતા ગયા એક પછી એક જનાજાઓ હુસેન ખેમામાં લાવતા ગયા જ્યારે અબ્બાસ ના જનાજા ને ઉપાડ્યા બાદ હુસેન ની કમર તૂટી ગઈ તૂટેલી કમર લે હુસેન ખેમામાં દરવાજા પર ગયા એક મર્તબા ચાંદ જેવી સુરત જેની બલાઓ માં બહેનો લેતા હોય છે જ્યારે પણ જવાન દીકરો ઘરમાં હોય છે અવાજ બદલ ખુદા રહમત નાજે આપના બચ્ચાઓને જવાનોને અકબર ના સત્તામાં સલામત રહે ચાર ને ટુકડો ખેમાની બહાર હુસૈન એક મર્તબા અલી અકબર ના ચહેરા તરફ જોયો ચાંદ જેવી સુરત શું જોયું કે બંને હાથ જોડી અલી અકબર ઇમામ હુસૈન ના સામે ઉપર કહી રહ્યા છે બાબા જાન અકબર થી અને બરદાસ્ત નથી રણમાં જવાની ઇજાજત આપો બચ્ચો મારી નજર પડી
સાહેબ ઓલાદ છો ને અહીંયા આજે એક બંધ માતક કરવા આવ્યા છો ને સાહેબ રાણી કહે છે કે મારી નજર પડી